સો ગુડ મોર્નિંગ અને આજે છે આઠ ઓક્ટોમ્બર સો આજના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું અને આ છે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા અમુક આઈ એમપી સવાલો જો તમને આ સવાલોના જવાબ આવડતા હોય તો તમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે અને હું આનો જવાબ વિડીયોના લાસ્ટમાં આપીશ અને જો તમને આ સવાલોના જવાબ ખૂબ જ આમ ડિટેલ્સમાં જોતા હોય તો તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો સો આપણે આજનો પહેલો કોણ લખીને ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ તો દર વર્ષે ભારતીય વાયુસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે સો દર વર્ષે ઇન્ડિયન એરફોર્સ ડે ભારતીય વાયુસેના દિવસ એ આઠ ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે સો ભારતીય વાયુસેનાની સ્થાપના ઓગણીસો ને બત્રીસમાં થઈ હતી સો ત્યારથી જ આઠ ઓક્ટોમ્બરના દિવસે ઇન્ડિયન એરફોર્સ ડે મનાવવામાં આવે છે સો આ વર્ષે ત્રણેય દળના જે બી વરિષ્ઠ અધિકારી છે એટલે કે આર્મીના ચીફ બિપિન રાવત ત્યારબાદ નેવીના ચીફ કરમબીર સિંહ અને હમણાં હાલમાં જેમ થયા વાયુસેનાના પ્રમુખ આર કે એસ ભદૌરિયા તેઓ ત્રણેય મળીને આ ઉજવણી કરશે અને હા મિત્રો અહીં મને એક વસ્તુ યાદ આવે છે કે આર કે એસ ભદૌરિયા તેમણે હાલમાં જ ચેન્જ થયા છે તેઓ કોનું સ્થાન લીધું છે તો ધનોવાજીનું સ્થાન લીધું છે ત્યારબાદ આ ત્રણેય જેવી ત્રણેય દળ છે તેના તેના પ્રમુખ કોણ છે તો બીબી બિપિન રાવતને બનાવવામાં આવ્યા છે તે બાબત યાદ રાખવાની છે સો અને વાયુસેનાની વાત છે તો વાયુસેનાના ઉપપ્રમુખ પણ તમારે યાદ રાખવાના છે તે પણ પૂછાઈ શકે છે સો કોણ છે ઉપપ્રમુખ ઉપપ્રમુખ અરજીતસિંહ અરોરા છે તે બાબત યાદ રાખવાની છે સો આ થઈ ઇમ્પોર્ટન્ટ ડેની વાત આજ આઠ ઓક્ટોમ્બર સો આજના તમામ ઓક્ટોમ્બરના તમામ ઇમ્પોર્ટન્ટ ડે આપણે જોઈ લઈએ એકવાર સો ફર્સ્ટ ઓક્ટોમ્બર આપણે જોઈ ગયા ઇન્ટરનેશનલ કોફી ડે અને વર્લ્ડ વેજીટેરિયન ડે હતું ત્યારબાદ સેકન્ડ ઓક્ટોમ્બરે ગાંધી જયંતી હતું અને ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયોલન્સ ત્યારબાદ ચાર ઓક્ટોમ્બરે વર્લ્ડ એનિમલ વેલફેર ડે અને પાંચ ઓક્ટોમ્બરે વર્લ્ડ ટીચર્સ ડે હતું તે બાબત યાદ રાખવાની છે અને તેની થીમ પણ યાદ રાખવાની છે તે પણ પૂછાઈ શકે છે શું હતી યંગ ટીચર્સ ફ્યુચર ઓફ ધ પ્રોફેશન તે બાબત યાદ રાખવાની છે અને આજે છે ઇન્ડિયન એરફોર્સ ડે સો આ પ્રશ્નમાંથી એટલી બાબતો યાદ રાખવાની છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્નેક બાઇટ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે સો સ્નેક બાઇટ રિસર્ચ સેન્ટર એટલે કે તેઓ સાપા ઉપરનું સંશોધન કરવામાં આવશે તેવો એક સેન્ટર ખોલવામાં આવશે સો તે આન્સર છે ધરમપુર જે વલસાડમાં આવેલું છે સો આપણા સીએમ ગુજરાતના વિજય રૂપાણીએ વલસાડના ધરમપુરમાં આ સપદન સંપદન સંશોધન કેન્દ્રની સ્થાપનાની મંજૂરી આપી દીધી છે સો આમાં શું હશે ને કે જે સાપો સે જે બી સાપો હોય તેના ઝેરને બીજું બધું હોય તેમ તેમાં એકત્રે કરશે અને તેને જે બી ફાર્માસ્યુટિકલ કંપની હોય છે જે દવા બનાવતી હોય છે તે કંપનીઓને સપ્લાય કરવામાં આવશે અને આ જે સ્નેક બાઇટ રિસર્ચ સેન્ટર ખુલ્યું છે તે બીજા નંબરનું છે સ સૌથી પહેલું એ ચેન્નાઈમાં છે અને ત્યારબાદ બીજા નંબરનું ભારતમાં આપણું આ બીજા નંબરનું ખુલવામાં આવ્યું છે ધરમપુર ખાતે તો તે બાબત યાદ રાખવાની છે અને આમાં તે પણ પૂછી શકે છે કે પ્રધાન કોણ છે તો ગણપત વસાવા તે બાબત યાદ રાખવાની છે કેમ કે આ પ્રશ્નમાંથી ખાલી માતા એટલું જ ના પૂછાય કે ધરમપુરમાં આને રિસર્ચ ખોલવામાં આવ્યું છે પરંતુ તેના પ્રધાન કોણ છે સાહેબ પણ પૂછાય છે તો ગણપત વસાવા તે બાબત યાદ રાખવાની છે સો તેઓએ કહ્યું છે કે ભારતમાં કુલ ત્રણસો જાતિના સાપ મળે છે અને ગુજરાતમાં કેટલા છે બાવન જાતના જોવા મળે છે તે બાબત યાદ રાખવાની છે આ આંકડાઓ જે બી છે તે બહુ ઇમ્પોર્ટન્ટ આંકડાઓ છે કેમ કે કોઈ બી સરકારે તે આંકડા જાહેર કરેલા હોય તો તે એક્ઝામમાં પૂછાઈ શકે છે તે ઉપરાંત અહીં બીજો કાકરો છે બાર હજારનો સો તે પણ તમારે યાદ રાખવાનું છે કે ભારતમાં વાર્ષિક આશરે બાર હજાર લોકો સર્પદર્શથી મરે છે તે બાબત મને યાદ રાખવાની છે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ બે હજાર ઓગણીસમાં હેપથલોનમાં કેટરીના જોન્સને કયો મેડલ જીત્યો છે સો તમારે થતું હશે કે આ હેપ્થલોન શું છે સો હેપથલોન એ સાત રમતોથી સાત રમતોથી બનેલ એક એવી એક કેટેગરી છે તેમાં કેટરીના ને ગોલ્ડ મેળવેલો છે તો તે બાબત તમારે યાદ રાખવાની છે જેઓ તમે અહીં જોઈ રહ્યા છો કેટરીનાને તેઓએ અહીં ગોલ્ડ મેડલ જીત્યો છે તેઓ બ્રિટનના છે સો હિપ્થોલોનની મેં તમને વાત કરી હતી સાત રમતો સાથે જોડાયેલ છે તો કઈ કઈ છે તો સો મીટર હાઈ જમ્પ સ્ટોર્ટપૂટ બસો મીટર લોંગ જમ્પ જ્યુલિયર થ્રો અને આઠસો મીટર સો આ સાતે રમતથી હેપથલોના એક કેટેગરી બને છે અને તેમાં તેમાં આ વ્યક્તિ કેટરીના તે ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે કેટરીના જોનસન સો તેઓ બ્રિટનના છે અને આ ક્યાં યોજાઈ હતી તે પણ પૂછાઈ શકે છે તો કતારના દોહામાં યોજાઈ હતી તે બાબત તમારે યાદ રાખવાની છે સો વિડીયોને આગળ વધતા પહેલાં જો તમને અમારા આ વિડીયોથી થોડો બહુ બેનિફિટ થતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરશો મારી ચેનલને અને લાઈક કરો સો ચાર બાજુ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં નેશનલ હેલ્થ ઓથોરિટીએ પી એમ જે એ માટે કોની સાથે જ ભાગીદારી કરી છે સો પી એમ જે એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે નેશનલ હેલ્થ ઓથોરિટીએ ગૂગલ ગૂગલ સાથે જોડાણ કરેલું છે સો આમાં શું હશે ને કે પી એમ જીએની જે બી ઓનલાઈન સુવિધા છે ને તેને તેમાં ગુણવત્તામાં વધારો કરવામાં આવશે ગૂગલ સાથે જોડાણ કરીને સો તેનો હેતુ તે છે કે તે ગુણવત્તાનો સુધાર સુધારો કરવામાં આવે ઓનલાઈન થ્રુ ઓનલાઈન કરવામાં આવે સો આમાંથી એક બાબત પૂછી શકે છે કે આ પીએમ જે એ સ્થાપના લોન્ચ ક્યારે કરવામાં આવી હતી તો ત્રેવીસ સપ્ટેમ્બર ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ બે હજાર અઢારના રોજ લોન્ચ કરવામાં આવી હતી તે બાબત તમારે યાદ રાખવાનું છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના બીજા પણ બે નામ છે તે બાબત તમારે યાદ રાખવાની છે તો બીજું શું છે તો આયુષ આયુષ્યમાન ભારત યોજના છે આયુષ્માન ભારત યોજના છે અને નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ છે તો તે બાબત તમારે યાદ રાખવાની છે અને આ તો તમને ખબર જ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સો ગૂગલ સાથે જોડાણ કર્યું છે તો ગૂગલની વાત કરી લઈએ તો ગૂગલના સી ઑ છે સુંદર પિચાઈ જેવો એક ભારતીય છે અને ફાઉન્ડેશન છે ચાર સપ્ટેમ્બર ઓગણીસો અઠ્ઠાણું પેરેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન આલ્ફા આલ્ફાબીટ ઇંક સો આલ્ફાબીટ આલ્ફાબીટ પિંક બીટ એ તમારે યાદ રાખવાનું છે કેમ કે તે ગૂગલની જ ગૂગલ તેની અંદર જ આવે છે ત્યારબાદ ફાઉન્ડર કોણ છે ડેરી પેજ અને સર્જરી બ્રિટ તે બાબતે તમારે યાદ રાખવાની છે તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં વી સો ટી ટ્વેન્ટી મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટ કોણ બન્યા છે સો ટી ટ્વેન્ટી મેચ રમનાર તો તે મેલ અને ફિમેલ બંનેમાંથી સંયુક્ત રીતે છે જો બંનેમાંથી છે તો સો ટી ટ્વેન્ટી મેચના પ્રથમ ભારતીય છે તો તે છે હર્મિનીપ્રીત કૌર જેઓ તમે અહીં જોઈ રહ્યા છો તેઓ આપણા મહિલા ક્રિકેટના ટીમ ટીમના કેપ્ટન પણ છે હરમની પ્રિત કૌર તેઓએ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ હમણાં પ્રથમ ભારતીય બની ગયા છે સો હમણાં તાજતરમાં સુરત ખાતે દક્ષિણ આફ્રિકા સામે છઠ્ઠી અને અંતિમ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં આ પ્રસિદ્ધ મેળવી છે સો તેઓ આ કેટેગરીમાં પ્રથમ આવી ગયા છે અને તો તેને પાછળ બીજા નંબરે કોણ છે તો મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા ધોની અને રોહિત શર્મા તેઓ અઠ્ઠાણું મેચ રમનાર અને બીજા ક્રમે છે અને પહેલા ક્રમે કોણ છે તમારે યાદ રાખવાનું છે હરમનીપ્રીત કૌર અને તેઓ આપણા મહિલા ક્રિકેટના ટીમના કેપ્ટન પણ છે સો ક્રિકેટની વાત આવી તો આપણે કાલે જ ચર્ચા કરી ગયા છીએ રોહિત શર્મા વિશે તો આજ પાછું રિવિઝિંગ કરી લઈએ તો તાજેતરમાં જ રોહિત શર્માએ તેના ઓપનર તરીકે ડેબ્યુટ મેચમાં બંને દાવમાં સદી પ્રથમ બેટ્સમેન બની ગયા છે દુનિયામાં સો પ્રથમ દાવમાં તેઓ પ્રથમ દાવમાં કેટલા મારેલા છે તો એકસો ને રન અને બીજા દાવમાં એકસોને સિત્તાવી રન માર્યા છે તે ઉપરાંત તેઓ ઓપનર તરીકે સૌથી વધારે રન મારનાર પણ બેટ્સમેન બની ગયા છે કેટલા ત્રણસો ત્રણ આ આંકડાઓ તમારે યાદ રાખવાના છે આના સિવાય તેઓ એક ટેસ્ટ મેચમાં સૌથી વધારે સિક્સ મારનાર પણ રેકોર્ડ કર્યો છે કેટલો તેર સિક્સ અને ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયા છે અને વિશ્વમાં આઠમા ખેલાડી છે સો રોહિત શર્માએ ઘણા રેકોર્ડ બ્રેક કર્યા છે અને ઘણા રેકોર્ડો બનાવ્યા છે તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળે છે આ ક્વેશ્ચનમાંથી તો તમારે યાદ રાખવું સો ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ન્યૂઝ ફટાફટ તાજેતરમાં કોને તાજેતરમાં કોને બુસ્તાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ફેસ ઓફ ધ ઇન્ડિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સો ગુસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એ દક્ષિણ કોરિયામાં ચાલી રહ્યું હતું જે ચોવીસમા નંબરનું ચોવીસમા નંબરનું ફિલ્મ ફેસ્ટિવલ હતું સો તે કોરિયા દક્ષિણ કોરિયામાં આયોજિત કરવામાં આવ્યું હતું સો તેમાં આપણા ઇન્ડિયામાં ફેસ ઓ ફેસ ઓફ ઇન્ડિયા એવોર્ડ ભૂમિ પેડનેકરને મળ્યો છે જે તમે જોઈ રહ્યા છો તમે તેમને ઓળખતા જશો જે ભાઈ ટોયલેટ પિક્ચરને છે તેમાં તેઓએ ભૂમિકા ભજવેલી છે સો તેઓને ફેર્સ ઓફ ધ ઇન્ડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તે બાબત તમારે યાદ રાખવાની છે તે ઉપરાંત દક્ષિણ કોરિયામાં ભૂસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ હતું દક્ષિણ કોરિયાની વાત આવી તો દક્ષિણ કોરિયાની રાજધાની શું છે તેમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળે છે તો દક્ષિણ કોરિયાની રાજધાની છે સિયોલ અને તાજેતરમાં જ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને સિયોલમાં સિવલ શાંતિ પુરસ્કાર મળેલું છે સો તે બાબત પણ તમારે યાદ રાખવાની છે તે બી મોસ્ટ મોસ્ટમ્પી છે ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં જ મિઝોરમમાં નોર્થ ઇસ્ટ હેન્ડલૂમ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો આપણા ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે તે બાબત તમારે યાદ રાખવાની છે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં જ પ્રોફેશનલ પ્રોફેશનલ ક્રિકેટર એસોસિએશન અવોર્ડ કોને મળ્યો છે તો બ્રેન સ્ટોકને છે જે તમે અહીં જોઈ રહ્યા છો તેઓને મળ્યું છે તેઓ ઇંગ્લેન્ડના પ્લેયર છે તે બાબત તમારે યાદ રાખવાની છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં દર વર્ષે વન્યજીવન સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે સો વન્યજીવન સપ્તાહ એ બેથી આઠ ઓક્ટોમ્બરે મનાવવામાં આવે છે જો આજે છેલ્લો દિવસ છે વન સપ્તાહ મહોત્સવનો તો તે બાબત તમારે યાદ રાખવાની છે અને આ વખતે તેની થીમ શું છે તે પણ પૂછી શકે છે તો છે લાઈફ બિલો વોટર ફોર પીપલ એન્ડ ધ પ્લાનેટ્સ તે બાબત તમારે યાદ રાખવાની છે અને આ છે ગઈકાલના ગઈકાલમાં જ મેં પૂછેલા ઇમ્પોર્ટન્ટ સવાલો સો તેના જવાબ પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારત ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવાનો લક્ષ્ય ક્યાં સુધી રાખવામાં આવ્યો છે તો આન્સર છે બે હજારને બાવીસ અને વર્લ્ડનું પૂછે તો તેનું શું છે બે હજાર પચીસ સુધી રાખવામાં આવી છે આપણે તેનાથી ત્રણ કદમ ત્રણ વર્ષ આગળ નીકળી ગયા છે અને બે હજાર બાવીસ સુધી એમાં પ્લાસ્ટિક મુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે સો ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે જેમાં ડિગ્રી પણ આપવામાં આવશે સ્પોર્ટ્સ યુનિવર્સિટી કરવામાં આવશે તેમાં ડિગ્રી પણ આપવામાં આવશે તેવો સવાલ છે સો જવાબ આવશે દિલ્હી ખાતે ઓપ્શન બી દિલ્હી ખાતે આ યુનિવર્સિટી બનાવવામાં આવશે સો સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અમારી ચેનલને જરૂર કરજો લાઇક કરજો શેર કરજો હેવ નાઇસ ડે